મકર સંક્રાંતિ પર્વના લોકો ઉંધિયાની લિજ્જત માણે છે. કચ્છ જિલ્લામાં પણ ઉંધિયાનું મોટું વેચાણ થયેલ હતું. માંડવી ખાતે છેલ્લા 15 વર્ષથી જલારામ સેવા કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે, જે સેવા કેન્દ્ર મારફતે ટિફિન સેવા કરવામાં આવી રહી છે તથા શ્વાનો માટે દરરોજ રોટલા બનાવવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે અહીં ઉંધિયાનું વેચાણ કરવામાં આવેલ હતું. આ અંગે મુકેશભાઈ ત્રિવેદીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ મુકેશ ત્રિવેદી છે. અત્યારે આ નિત્યાનંદ બાબાવાડી વિસ્તાર છે. તો ઊંધિયું છે એ શરદ ઋતુમાં, એમ કહેવાય છે કે શરદ ઋતુમાં આપણી પાસે બધી શાકભાજી અવેલેબલ હોય એ સિઝનમાં, એટલે દરેક શાકભાજી ખાવી એ શિયાળામાં તંદુરસ્તી માટે બહુ સારી હોય છે. અને લોકોને એમાં શાકની રીતે આપણે બનાવતા હોઈએ છીએ. એટલે અમે આ જલારામ સેવા કેન્દ્ર હજી ચલાવ્યું છે, છેલ્લા લગભગ 15 વર્ષથી ચલાવ્યું છે. એ એમાં રોટલા કેન્દ્ર ચાલે છે અને એક ટિફિનની સેવા ચાલે છે, જેમાં એકલા રહેતા હોય એ લોકોને અમે ટિફિન આપીએ છીએ. અને રખડતા શ્વાનો માટે દરરોજના 250-300 કિલો દરરોજ બનાવ્યું છે, રોટલા બનાવ્યું. અત્યારે ગામમાં 170-180 રૂપિયા ભાવ છે, અમે 200 રૂપિયા ભાવ રાખીએ છીએ. કારણ કે અમારી એક એવી ઈચ્છા કે જે પણ આમાં બચત થશે એ અમે રોટલા કેન્દ્રમાં ને આમ અહીં ટિફિન સેવામાં આપવાના છીએ. એટલે એ શુભ હેતુ સર આ કાર્ય કર્યો છે, જેના કારણે સારી વસ્તુ વાપરી છે, કોઈ ચીજમાં બાંધછોડ નથી કરી, સારામાં સારી વસ્તુ સિંગતેલમાં બનાવેલું છે.